नमस्कार दर्शक मित्रों, હું વૈશાલી કુમાર હાજર છું નવા સમાચારો સાથે. ગુજરાત પ્લસ ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. નમસ્કાર, આપની સાથે ગુજરાત પ્લસ ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગઝા. હવે વાત કરીએ આજના સમાચારોની, તો ગીર સોમનાથથી સમાચારો સામે આવી રહ્યા છે કે વેરાવળ અને સોમનાથના લોકો માટે ખુશીના સમાચાર છે કે વેરાવળ અને સોમનાથ શહેરમાં તે ઇલેક્ટ્રિક એસી બસની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેનું સોમનાથ અને વેરાવળ શહેરના લોકો આસાનીથી લાભ લઈ શકશે. તો ચાલો હવે નિહાળીએ આપણે પૂરી રિપોર્ટ અમારા સંવાદદાતા હરેશ સોની સાથે. આપને આનંદપૂર્વક અને ગૌરવ સાથે કહું છું કે આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસે સોમનાથ દાદાના સાનિધ્યમાં એસપી સાહેબના આપણા ઉદ્ઘોષક એમના આશીર્વચન નીચે આપણે વેરાવળની જનતાને, ખાસ કરીને વેરાવળથી સોમનાથ માટે 11 કિલોમીટરના રૂટમાં ઇલેક્ટ્રિક એસી બસની આપણે સગવડ આપતા ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું. સાથોસાથ આ જનતાને અને આપણા પિલગ્રીમ્સ જે આપણા દર્શનાર્થીઓ આવે એનો મહત્તમ લાભ લે એવી વિનંતી પણ કરું છું. અને સદાય એસટી નિગમ આ રીતે આપની સેવામાં અવિરત હાજર છે અમારી ટીમ સાથે, એ હું 100% વિશ્વાસ યસ. અમારો ટોટલ રૂટ છે આપી દો, તમામ પાર્કિંગને કવર કરતા રૂટની કોપી છે. ગીતા મંદિરથી કહ્યું છે, ત્રિવેણી સોમનાથથી રામ મંદિર, રામ મંદિરથી સોમનાથ, સોમનાથથી ગુડલક, ગુડલક પાટણથી ભાલકા, ભાલકા તીર્થથી સિવિલ થઈ, છાપરી થઈ, બિરલા મંદિર થઈ, ચોપાટી થઈ, સિવિલ થઈને વેરાવળ થઈ અને છેલ્લે ત્યાં સાંઈ મંદિર સુધીનો રૂટ છે. એટલે મેક્સિમમ જનતા વેરાવળ સિટીની સોમનાથ સાથે કનેક્ટ થાય અને સોમનાથથી આવતા યાત્રિકોને પણ વ્યવસ્થિત સગવડ મળી રહે તેવું આયોજન સવારના 6 થી સાંજના 7 સુધી કરેલું છે.